હલો બહુઆ, જેના દાખલાની અંદર આગળ વધીએ તો નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. હવે મૂડીના પ્રમાણમાં કીધું એટલે 1,50,000 મૂડી છે, એટલે 100 પ્રમાણ નીકળશે બેટા આપણી પાસે, બરાબર છે? એ ગણતરી કરી લેવાની થશે તમારે, 100 × 50 કરીએ, બરાબર. એટલે આપણી પાસે મૂડીનું પ્રમાણ જે નીકળશે એ ભાગીદારોના મૂડીના પ્રમાણમાં વહેંચવાનું થશે. એટલે નફા નુકસાન જે આવશે આપણું એ મૂડીના પ્રમાણમાં આપણે વેચી દેશું, બરાબર છે? ચાલો નેક્સ્ટ. એમ કે છે કે નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં લઈને પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. નીલાની મૂડી અને ઉપાડ છે, શીલાની મૂડી અને ઉપાડ છે, વેપારીઓ અને ગ્રાહકો, બરાબર છે? માલ પરત, વેચાણ પરત, ખરીદ પરત, હુંડી આપી. પાકા સરવૈયામાં લખાશે રોકડ અને બેંક, ઘાલખાદ અને ઘાલખાદ અનામત, ખરીદી અને વેચાણ, મજૂરી અને મજૂરીના બાકી દેવા, એટલે કે ચૂકવવાના બાકી દેવા, જમા છે એ મજૂરીના બાકી દેવા, ખરીદી અને વેચાણ, સાથે વધે મશીનરી. મશીનરી પરનો ઘસારો, જો આપણી પાસે નવો ઘસારો મહેંગો હોય તો જૂનો ઘસારો શું કરી દેવાનું? પ્લસ કરી દેવાનું. ફર્નિચર, શરૂનો સ્ટોક, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, પગાર, વીમા પ્રીમિયમ નફા, વીમા પ્રીમિયમ, ભાડું અને કરવેરા, જાહેરાત ખર્ચા, પાઘડી, ભાડાપટ્ટાનું મકાન, તારીખ 1/10/2014 થી 5 વર્ષ માટે, સમજી લો આપણે અત્યારે 2017 વર્ષ ચાલે છે અને આ જે છે એ 14મા વર્ષનું ચાલુ કરી દીધું છે, બરાબર છે? જેની સમજૂતી હું તમને પછી ડેપ્થમાં આપું છું, પણ આ આપણો હવાલો બનશે. લીલાની 8% લોન. હવે લીલો આ જે છે એ આપણા થર્ડ પાર્ટી છે, મતલબ નીલા અને શીલા આપણા પાર્ટનર છે, પણ આ થર્ડ પાર્ટીની લોન છે, તેની પર ભાઈ આપણે લોન પર વ્યાજ એને આપવું પડશે. હવાલાઓ પર ગોર ફરમાવીએ તો 2 હવાલા આપણને કાચા સરવૈયામાં જ મળી ગયા, બીજા 6 હવાલા અલગથી છે કે આખર સ્ટોક 1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધુ છે, વધુ હોય તો એને ધ્યાનમાં લેવાનું થતું નથી. ભાગીદારોને મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ વસૂલવાનું છે, ચૂકવવાનું છે. ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે, નીલા પાસેથી 900, શીલા પાસેથી 600. દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચામાં ભાડું અને પગાર આપેલું છે આપણને, અને મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો કાઉન્ટિંગ કરવાનો છે. દાખલા ઉપર આગળ વધીએ તો આપણે બનાવવું પડશે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, અને છેલ્લે આપણા બધાનું સૌથી ગમતું પાકું સરવૈયું. ચલો દાખલાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં નીલાની મૂડી અને ઉપાડ જે આપેલું છે એને આપણે પોસ્ટિંગ કરશું બાકી આગળ લાવ્યા તરીકે, અને અહીંયા ઉપાડ લખી નાખીએ 14,000 અને 20,000. વેપારીઓ અને ગ્રાહકો, વેપારીઓ એટલે થશે આપણા લેણદાર, અને ગ્રાહકો એટલે કે આપણા શું થશે તો કે દેવાદાર. માલ પરત એટલે કે ખરીદ પરત અને વેચાણ પરત. હુંડીઓ છે એટલે લેણી હુંડી અને દેવી હુંડી, બરાબર છે? રોકડ અને બેંક, રોકડ સિલક આપણને આપી દીધેલી છે અને બેંક આપેલું છે એટલે એ બેંક ઓવરડ્રાફ્ટ થાય. ઘાલખાદ અને ઘાલખાદ અનામત જે છે એ વેપાર ખાતામાં લખાશે, ખરીદી અને વેચાણ, બરાબર. ઘાલખાદ અને ઘાલખાદ અનામત જે છે એ નફા નુકસાન ખાતે, ખરીદી અને વેચાણ જે છે એ વેપાર ખાતે લખાશે. મજૂરી અને મજૂરીના બાકી દેવા, મજૂરી વેપાર ખાતામાં અને મજૂરીના બાકી દેવા જે છે એ લખવાના થશે આપણે મૂડી દેવા બાજુ. મશીનરી જે છે એમાં જૂનો ઘસારો છે એ આપણે હારોહાર શું કરશું? પ્લસ કરી નાખશું, એટલે બાકી આવશે 40,000, અને એની ઉપરનો ઘસારાનો જે હવાલો છે એ બી સાથે સોલ્વ કરી નાખીએ કે મશીનરી પર 10% લેખે ઘસારો ગણો તો 4,000 ઘસારો થશે, આઉટર કોલમમાં 36,000, અને બીજી એની અસર પહોંચી જશે સીધી ફર્નિચર મશીનરી પરનો ઘસારો 4,000.
ફર્નિચર એની નીચે જ આપ્યું તો એ બી વસ્તુ ભેગી કરી નાખીએ તો કે એની ઉપરનો ઘસારો આપણને 5% કીધો તો 12,000 5% એટલે 600, અને એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. શરૂનો સ્ટોક આપેલો છે, શરૂનો સ્ટોક લખવામાં આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. આગળ વધીએ, અગાઉથી ચૂકવેલ વીમો, અગાઉથી ચૂકવેલ જે છે એ લખાશે અહીં મિલકત લેણા બાજુ. પગાર જે છે એ લખશું આપણે વેપાર અલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ જે છે એ બી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ભાડું અને કરવેરા એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ખર્ચા આપેલા છે તો એ બી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પાઘડી જે છે એ પાકા સરવૈયામાં અદ્રશ્ય મિલકત તરીકે લખી નાખવાની. ભાડાપટ્ટાનું મકાન જે છે એ બી લખવાનું તો પાકા સરવૈયામાં પણ ઇન્ટરનલ કોલમમાં. અને લીલાની લોન જે છે એ લીલાની લોન 8% લખવાનું જમા બાકી છે એટલે ખબર પડી જાય કે એ મૂડી દેવા બાજુ આવશે. સૌથી પહેલાં કાચા સરવૈયાના હવાલાને આપણે સોલ આઉટ કરીએ, બરાબર છે? તો વાત કરીએ છીએ લીલાની લોન પર વ્યાજ. તો 1/11/2016 ચાલુ થાય તો એ વર્ષ પૂરું થાય છે 31/3/2017. તો અહીંયા સુધી આપણે શું કરવું પડે તો કે વ્યાજ ગણવું પડે. વ્યાજ કેટલા ઉપર? તો કે 30,000 × 8% × મહિના કેટલા થયા બેટા આપણા? તો કે 5. તો ગુણ્યા 5/12, આ મહિના કેટલા થયા? 5 મહિના થયા. જવાબ આવશે આપણી પાસે 1000. મતલબ કે લીલાની લોન પર જે વ્યાજ છે એ વ્યાજ આપણે લખવાનું થશે એક અહીં, અને બીજું થશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1000. હવે વાત કરીએ ભાડાપટ્ટાના મકાનની ગણતરીની. તો ધંધાનું હિસાબી વર્ષ જે છે એ હિસાબી વર્ષ છે આપણું ધંધાકીય એકમનું હિસાબી વર્ષ 1/4/16 એ થાય છે 31/3/17 પૂરું. તો આ થયું એક વર્ષ છે અત્યારે ચાલે છે. જ્યારે ભાડાપટ્ટાના મકાનની શરૂઆત થઈ છે 1/10/14 5 વર્ષ માટે, એનો મતલબ એમ કે ધંધાના હિસાબી વર્ષ કરતાં પહેલાં મકાનના ભાડાપટ્ટા લઈ લીધેલ છે માટે ચાલુ વર્ષના માંડીવાળેલ ભાડાપટ્ટાની રકમ શોધવી હોય તો ચાલુ વર્ષથી પહેલાં કેટલા વર્ષ પસાર થઈ ગયા છે તે સમય શોધવાની ગણતરી કરવી પડે. તો આપણે ગણીએ ને તો 1/10/2014 ઈ વર્ષ પૂરું ક્યારે થાય? તો કે 31/3/2015. તો ટોટલ મહિના કેટલા થયા? 6 મહિના. મતલબ કે અડધું વર્ષ થાય. સાથે સાથે એનાથી આગળ વધીએ તો કે 1/4/15 થી 31/3/16 જઈએ તો કેટલું વર્ષ થયું? તો કે તો એ પૂરું 1 વર્ષ. મતલબ કે આપણી પાસે જે છે એ 1.5 વર્ષ જે છે એ 1.5 વર્ષ ઓલરેડી પસાર થઈ ગયું છે. તો ટોટલ છે એ 5 વર્ષ માટે છે, એમાંથી 1.5 વર્ષ જે છે એ પસાર થઈ ગયું તો બાકીનો સમયગાળો કેટલો રહ્યો? તો કે 3.5 વર્ષ. તો 3.5 વર્ષ માટેનું ભાડાપટ્ટાનું મકાનનો આપણી પાસે જે છે એ કેટલા? તો કે 14,000 એની કિંમત છે ને ભાંગ્યા 3.5 વર્ષ 3, કારણ કે હવે જેટલું બાકી હોય એટલું જ માંડી વાળવાનું હોય, પહેલેથી થોડી ને માંડી વાળવાનું હોય. અત્યાર સુધી આપણે પહેલેથી એટલે માંડતા હતા કારણ કે ચાલુ વર્ષે જ આપણે પરચેસ કરતા હતા. અહીં પરચેસ તો જૂના યરમાં કરી નાખી, પાછળના યરમાં કરી નાખી. મતલબ કે આનો જવાબ આવશે 4000. તો 4000 જે છે એ આ વર્ષે આપણે શું કરી દેવું પડશે? તો કે માંડી વાળવું પડશે. અને એની બીજી અસર જે આવશે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવે આપણા મેઇન હવાલા ઉપર આગળ વધીએ તો એમ કહે છે કે આખર સ્ટોક 1,10,000 છે જેની બજાર કિંમત 20% વધુ છે તો એને કાંઈ જ ધ્યાનમાં નહીં લઈએ. આખર સ્ટોક લખી નાખશું વેપાર ખાતામાં જમા બાજુ અને સાથે સાથે પાકા સરવૈયામાં મિલ્લે બાજુ.
ભાગીદારોને ને મૂડી પર 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. ઓકે, તો ચૂકવી દેશો. એમાં શું, મૂડી પર વ્યાજ 6% લેખે, એટલે 1,00,000 અને 50,000 પર 6% લેખે. અને મૂડી પર વ્યાજ અહીંયા પણ નફા નુકસાન ફાળવણી ખાતાની એની ઉધાર બાજુ એની બીજી અસર. ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. નીલાનું 900 અને શીલાનું 600, અને ઉપાડ પર વ્યાજ અને એની બીજી અસર આવશે અહીંયા 900 અને 600. દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. ઓકે, દેવાદાર જે છે એમાં ડાયરેક્ટલી આપણે ઘાલખાદ અનામત 5% એટલે કે 4,500, આઉટર કોલમ આવશે 85,500, અને એની બીજી અસર આવશે અહીં ઘાલખાદ અનામત હવાલાની. હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચામાં ભાડું છે એ આપણે ચૂકવવાનું બાકી એટલે પ્લસ કરવાનું, અને પગાર છે 950 એ બી પગારમાં પ્લસ, અને સાથે સાથે બંનેની એક જ જગ્યાએ અસર આવશે. બરાબર છે, મૂડી દેવા બાજુ. મશીનરી અને ફર્નિચર પરના ઘસારાની ગણતરી આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો હવે અહીં દાખલો કેવો થાય છે, પૂરો થાય છે. આપણે શું કરવાનું, તો કે અહીંયા પરિણામ શોધવાનું. એ પરિણામ ટ્રાન્સફર થશે નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે આવતું જે પરિણામ જે છે કે પરિણામ ડાયરેક્ટલી ટ્રાન્સફર થશે નફા નુકસાન ફાળવણી ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતે જે નફો આવશે એ આપણે મૂડીના પ્રમાણમાં એટલે કે 100:50 એટલે કે 2:1 પ્રમાણમાં આપણે વેચવાનું થશે. અને એ જે બાકી છે એને આપણે અહીંયા ટ્રાન્સફર કરીને અહીંયા બાકી આગળ લઈ ગયા, અને બાકી આગળ લઈ ગયા જે આવે છે તેને આપણે અહીંયા લખશું અને પાછળથી પછી ટોટલ મારશું, તો દાખલો પૂરો થઈ જશે. આ તો આપણો નીલા અને શીલાનો દાખલો સારો દાખલો છે, ખાસ પાકો કરી નાખજો. અહીં અલગ પોઈન્ટ હોય તો એક ભાડાપટ્ટાનો જેને હાઈલાઇટ કરી નાખજો તમારા હાઇલાઇટરથી, એટલે આપણને આ દાખલાનો એક અલગ જ પોઈન્ટ જે જોવા મળ્યો હોય તો એ ભાડાપટ્ટાનો. તમારા દરેકે દરેક દાખલામાં એક પોઈન્ટ તો એવો હશે જ કે જે આગળના અન્ય દાખલાઓ કરતાં અલગ હશે. સારું, ચલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના આગળના દાખલા સાથે વધશું. ટિલ ધેન ઓલવેઝ મુસ્કુરાવો.